સાંભળજો. એક જંગલ હતું. આ જંગલ એકદમ ઘનઘોર અને ગતાડાર હતું. એમાં જાત જાતના વૃક્ષો હતા. વૃક્ષો પણ ખૂબ ગતાડાર હતા. ભર બપોરે પણ તડકો તો દેખાય જ નહીં. અને ચારે બાજુ મજાનો છાંયડો રહેતો. ગતાડાર વૃક્ષોને કારણે આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એટલે જંગલમાં જતા માણસો ખૂબ જ ગભરાતા હતા. જંગલની એક બાજુએ એક મોટું તળાવ હતું અને બીજી બાજુએ એક નાનકડી માણસોની વસાહત, એટલે કે માણસો રહેતા હતા. પરંતુ ત્યાં રહેતા માણસો બિચારા ખૂબ જ ડરેલા રહેતા હતા, કેમ કે તેમને જંગલી પ્રાણીઓની ખૂબ જ ભીખ લાગતી હતી. એ જ વસાહતમાં, એટલે કે ત્યાં બધા ઘરો હતા, તેમાં એક ડોશીમાં રહેતા હતા. તે ખૂબ જ હોશિયાર હતા. ડોશીમાની એક દીકરી પણ હતી. તેમના લગ્ન થઈ ગયા હતા. એ દીકરી જંગલની સામે પાર રહેતી હતી. ડોશીમાને તો એમની દીકરીની યાદ આવે એટલે તેને મળવા માટે નીકળી જતા. આમ જ એકવાર ડોશીમાને તેની દીકરીની ખૂબ જ યાદ આવી ગઈ. એટલે એમણે નક્કી કર્યું કે હવે તો દીકરીને મળવા જવું જ છે. એમણે તો એક થેલો લીધો અને તેમાં પોતાનો સામાન ભરી દીધો અને સાથે સાથે બાળકો માટે ખાવાનું પણ લઈ લીધું. ડોશીમા તો નીકળી પડ્યા. પડોશમાં રહેતા લોકોને કહ્યું, જુઓ હું 2-4 દિવસ મારી દીકરીને ત્યાં જાઉં છું, એટલે તમે મારા ઘરની દેખરેખ રાખતા રહેજો. ડોશીમા તો ધીમે ધીમે ચાલતા ચાલતા જંગલમાં પહોંચ્યા. થોડે આગળ ગયા પછી જંગલમાંથી એક વાઘ આવ્યો અને ડોશીમાને જોઈને એમ કરીને ત્રાડ પાડવા લાગ્યો. બિચારા ડોશીમા તો ગભરાઈ ગયા. વાઘ બોલ્યો, એ ડોશીમા ક્યાં જાય છે? હું તને ખાઈ જઈશ. મને તો ક્યારની ભૂખ લાગી છે. ડોશીમા થોડા ગભરાતા હતા, પણ વાઘને ખબર ન પડે તેમ તે બોલ્યા, મને ખાવી હોય તો ખાઈ જા. મને ખાવાથી તારું પેટ ભરાતું હોય તો મને તો સારું જ લાગશે, પણ હમણાં મને ખાઈને તને જરાય મજા ન આવશે. વાઘ બોલ્યો, તું મને બનાવે છે કે કેમ? ડોશીમા કહે, ના 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 ના, દીકરીના ઘરે જાવા દે, 4 દિવસ રહેવા દે, ઘી રોટલા ખાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. વાઘને થયું, આ વાત તો સાચી જ છે. પછી વાઘે કહ્યું, ઠીક છે, તું તાજી માજી થઈને આવ, પછી હું તને ખાઈશ, પણ મને બનાવવાનો પ્રયત્ન કરીશ નહીં. ડોશીમા કહે, સારું. પછી તો તે ત્યાંથી આગળ નીકળ્યા. એટલે ફરી પાછું તેમને રસ્તામાં શિયાળ મળે છે. શિયાળને પણ ડોશીમાને જોઈને મોઢામાં પાણી આવે છે. શિયાળ કહે, ડોશીમા સારું થયું તું આવી, તો હું કેટલાય દિવસથી ભૂખ્યું જ છું, એટલે હું તને ખાઈ જઈશ. ડોશીમા તો જરાય પણ ગભરાયા વગર વાઘને જે પ્રમાણે કહ્યું ને, દીકરીના ઘરે જાવા દે, 4 દિવસ રહેવા દે, ઘી રોટલા ખાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. શિયાળે પણ વાઘની જેમ જ કહ્યું, ભલે, પણ 4 દિવસ પછી આવજે, ત્યાં સુધી હું તારી રાહ જોઈશ.
ડોશીમાં તો શિયાળને પટાવીને ટુડુક 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 આગળ ચાલ્યા જાય છે. હવે ત્યાં એક તળાવ આવે છે. એ તળાવ પાર કરી પોતાની દીકરીના ઘરે પહોંચી જાય છે. દીકરીને જોઈ ડોશીમા તો ખુશ ખુશ થઈ ગયા. દીકરી તો માને આવેલી જોઈને તેને ભેટી પડી. ડોશીમા તો 4 દિવસ ખૂબ આનંદથી દીકરી સાથે રહ્યા. જાત જાતનું ખાવાનું ખાધું. આરામ મળ્યો. ડોશીમા તો એકદમ તાજા માજા થઈ ગયા. 4 દિવસ પછી ડોશીમા તેની દીકરીને કહે, દીકરી હવે મારે જવું જોઈએ. 4 દિવસ રહી બહુ સારું લાગ્યું. હવે હું જાઉં અને જીવતી રહીશ તો આપણે પાછા મળશું. દીકરી બોલી, અરે માં, તું આમ કેમ બોલે છે? તને કાંઈ થવાનું નથી. પછી ડોશીમાએ તો જંગલમાં વાઘ અને શિયાળ સાથે થયેલી બધી જ વાતો દીકરીને કહી. દીકરી બોલી, તું જરાય ચિંતા કરીશ નહીં. મારી પાસે એક યુક્તિ છે. એ તો એક મોટું કોળું લઈ આવી. કોળું તમે બધાએ જોયું છે ને બાળ મિત્રો? એનો આકાર કેવો હોય? ગોળ. અને તેને તો એ કોળું કોતરી નાખ્યું અને એમાં તેની માને બેસાડી દીધી. કોળું તો ગોળ હતું એટલે ગબડવા લાગ્યું. ટુડુક 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 જંગલ આવી ગયું. એટલે શિયાળભાઈ તો ડોશીમાની રાહ જોઈને જ બેઠા હતા. તેણે દૂરથી જોયું કે એક કોળું ગબડતું ગબડતું આવે છે. તેણે કોળાને પૂછ્યું, એ કોળા, તે ક્યાંય ડોશીમાને આવતા જોઈ છે? ડોશીમા કહે, ડોશી મોશી, મને ખબર નથી. ચાલ રે કોળા, ટુડુક 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 ટુડુક. શિયાળ તો બહુ હોશિયાર. એ પણ કોળાની પાછળ દોડવા લાગ્યું. એટલામાં જંગલમાંથી વાઘ આવ્યો. એણે પણ બૂમ પાડીને પૂછ્યું, એ કોળા, ક્યાં જાય છે? એણે તો તરાપ મારીને કોળાને પકડી લીધું. અને ડોશીમાએ તો કોળામાંથી બહાર આવવું જ પડ્યું. તો પણ એ તો હતી મહા ઉસ્તાદ. ડોશીમા કેવા હતા? હોશિયાર હતા. એ તો કહે, જો હું ફરી 4 દિવસમાં જ તમારા કહ્યા પ્રમાણે આવી ગઈ ને, હવે તમારા બેમાંથી જે મને ખાવા માંગતું હોય તે ખાય. પણ મારું માથું કોણ ખાશે અને મારા પગ કોણ ખાશે? વાઘ બોલ્યો, માથું તો હું જ ખાઈશ. શિયાળ બોલ્યું, ના ના, માથું તો હું જ ખાઈશ. એમ બોલતા બોલતા બંને જણા ઝઘડવા લાગ્યા. અને ઝઘડતા ઝઘડતા મારામારી કરવા લાગ્યા. આ બાજુ ડોશીમાં તો ફરી કોળામાં બેસી બોલવા લાગ્યા, ચાલ રે કોળા, ટુડુક 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 ટુડુક. કોળું તો જલ્દી જલ્દી દોડવા લાગ્યું. અને પેલી બાજુ તો વાઘ અને શિયાળ ઝઘડતા જ રહી ગયા. આ બાજુ કોળું તો જંગલની બહાર આવી ગયું અને પહોંચી ગયું ડોશીમાના ઘરે. આમ ડોશીમા પોતાના ઘરે સુખેથી પહોંચી ગયા. તો બાળ મિત્રો, આ કોળું કેવું હતું? હા, ગોળ હતું. એટલે તે સરકતું સરકતું ચાલતું હતું કે ગબડતું ગબડતું? અરે વાહ, ગબડતું ગબડતું ચાલતું હતું. તમને આ વાર્તા સાંભળવાની ગમી ને? મજા આવી ને? કેવું સરસ કોળું હતું! એ કેવી રીતે જતું હતું કોળું? ગબડીને જતું હતું. આપણે આગળ પ્રવૃત્તિમાં જોયું ને, કઈ કઈ વસ્તુ ગબડતી હતી? બોલ, વોટર,
તેવી જ રીતે આ કોળું પણ કેવી રીતે જતું હતું? ગમડીને જતું હતું. બાળ મિત્રો, આજે જે આપણે આ પ્રવૃત્તિ કરી અને વાર્તા સાંભળી તો તેમાં તમને મજા આવી ને? તો ફરી આપણે મળશું અને આવી નવી નવી વાર્તાઓ કરતા રહીશું. આવજો.